અરવલ્લી જિલ્લાના મોડાસાની મખદુમ હાઈસ્કૂલમાં નિધિ આયોગ ભારત સરકારની અટલ ટેન્કરિંગ લેબ દ્વારા બાળકોની સુષુપ્ત શક્તિઓને બહાર આવે એ માટે કંઈક નવું કરે તે આશયથી વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિજ્ઞાન મેળામાં શાળાના આચાર્ય રજાક હુસેન યુ મનસૂરી પણ ઉપસ્થિત રહ્યા હતા, જેના ઉદ્ઘાટન મખદુમ એજ્યુકેશનના સેક્રેટરી મોહસિનભાઈ બુલાએ કર્યું હતું. તારીખ 9 થી શરૂ થયેલા 10 એમ 2 દિવસ સુધી ચાલનારા આ વિજ્ઞાન લેબમાં સરકારી પ્રાથમિક શાળાઓ અને આજુબાજુની શાળાના બાળકો પ્રદર્શન નિહાળવા માટે મોટી સંખ્યામાં આવ્યા હતા. સાથે સાથે શાળાના શિક્ષકો પણ ઉપસ્થિત રહ્યા હતા. મખદુમ હાઈસ્કૂલના ધોરણ 9ના વિદ્યાર્થીએ રોબોટિક અને ઇલેક્ટ્રોનિક પ્રયોગો સહિત વિવિધ 21 જેટલા પ્રોજેક્ટ રજૂ કર્યા હતા. મખદુમ હાઈસ્કૂલનો શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો. આમ અરવલ્લી જિલ્લાના મોડાસાની મખદુમ હાઈસ્કૂલમાં નિધિ આયોગ ભારત સરકારની અટલ ટેન્કરિંગ લેબ દ્વારા બાળકોમાં રહેલી શક્તિઓને બહાર લાવવા માટે વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. હેલો ફ્રેન્ડ, માય નેમ ઇઝ કાઝીરામ ફાતિમા મોહમ્મદ મુરીર. હું મખદુમ હાયર સેકન્ડરી સ્કૂલમાં સ્ટાન્ડર્ડ 9 એમાં સ્ટડી કરું છું અને અમારું જે આ કાર્યક્રમ છે એ અમે બહુ મહેનતથી લગાવ્યું છે, શરૂ કર્યું છે. અમે સ્ટાર્ટિંગમાં જ્યારે આવ્યા અટલ લેબમાં ત્યારે અમને કશી જ ખબર ન હતી કે અટલ લેબ શું છે, પણ અમારા ઇરફાન મંસૂરી સરને અમને બધું જ શીખવાડ્યું. અમને કન્ફ્યુઝન હતું, ઘણું બધું કન્ફ્યુઝન હતું કે આ શું છે, આ કેવી રીતે થશે, પણ જ્યારે અમને ઇરફાન સરે બધું શીખવાડતા ગયા ત્યારે અમને તે કરવાનો ખૂબ મજા આવી કે ના, આ તો બહુ સરળ છે અને આ શીખવા લાયક છે કે જેનાથી આપણા હમણાં નહીં તો આગળ જઈને ખૂબ ફાયદો થશે. એ અમારા માટે એક ફાયદાકારક હતું, જેમાં અમે આજે અમારો આ પ્રોગ્રામ છે અટલ ટિંકરિંગ લેબનો અમારો પ્રોગ્રામ છે, જે અમે ખૂબ મહેનતથી કર્યું છે. બધા જ અમારા જેટલી બી ટીમ છે અમારી અટલ લેબમાં એ બધા જ જણાએ ખૂબ મહેનત કરીને આ અટલ ટિંકરિંગ લેબ એક્ઝિબિશન કર્યું છે અને અમારા ઇરફાન સરે અમને બહુ ગાઈડન્સી આપી છે, અમને બહુ મોટિવેટ પણ કર્યા છે. અમારા ઇરફાન સરનો એક ફેમસ ડાયલોગ છે કે થઈ જશે. અમે અટલ લેબમાં જ્યારે આવ્યા ત્યારે અમે ગાડીઓ મોડલ્સ પરથી શરૂ કર્યું હતું ને આજે અમે સેન્સર સુધી પહોંચી ગયા છે. આ ગાડી અને સેન્સર વચ્ચેનું જે ડિસ્ટન્સ છે તેમાં અમને ઘણી બધી મસ્તીઓ કરી, ઘણો બધો સ્ટ્રગલ પણ કર્યું, પણ અમારી ફંક્શનનું જે ડાયલોગ હતું કે થઈ જશે, એ જ કરતાં કે થઈ જશે કરતાં આજે અમે અહીં સુધી પહોંચી ગયા છે અને આગળ પણ બધું થઈ જ જશે અને સારી રીતે થશે એ અમને વિશ્વાસ છે, કેમ કે અમે આ અટલ ટિંકરિંગ લેબ એક્ઝિબિશન માટે ખૂબ ખૂબ મહેનત કરી છે. યુ મનસૂરી આચાર્ય મખદુમ હાયર સેકન્ડરી સ્કૂલ નીતિ આયોગ ભારત સરકાર દ્વારા અટલ ટિંકરિંગ લેબ જિલ્લાની શાળાઓમાં જે આપી છે એ આ સંસ્થાને પણ એ ટિંકરિંગ લેબ આપેલી છે અને અટલ ટિંકરિંગ લેબ દ્વારા શાળાના બાળકોની અંદર એમની અંદર રહેલી શક્તિઓ એમનો જે સ્કિલ છે એ ડેવલપ થાય એ અનુસંધાનમાં આજે એક અલગ વિવિધ પ્રોજેક્ટ દ્વારા આયોજન કર્યું છે. ધોરણ 9ના બાળકોએ રોબોટિક અને ઇલેક્ટ્રોનિક વિવિધ પ્રયોગો બનાવી અને આજે રજૂ કર્યા છે. અંદાજે 21 જેટલા પ્રયોગો રજૂ કર્યા છે અને એમાં આ શહેરમાં આવેલી સરકારી પ્રાથમિક શાળાઓ અને આ સંસ્થાની આજુબાજુ આવેલી બીજી હાઈસ્કૂલોના બાળકોને અટલ ટિંકરિંગ લેબ દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રદર્શનનો લાભ મળે એ આશયથી અને નીતિ આયોગ અને ભારત સરકાર દ્વારા બાળકોની અંદર રહેલી સ્કિલનો ડેવલપ થાય, એના દિમાગમાં એક નવા વિચારો આવે અને એ નવું કંઈક કરે એ પ્રેરણાના આશયથી અટલ ટિંકરિંગ લેબ જે શરૂ કરવામાં આવી છે એના દ્વારા આજે અને આવતીકાલે 9 તારીખ અને 10 તારીખે આ પ્રદર્શન ગોઠવ્યું છે. ખૂબ મોટી સંખ્યામાં પ્રાથમિકના વિદ્યાર્થીઓ એમના શિક્ષકો પણ આજે અહીંયા પ્રદર્શન જોઈ રહ્યા છે. બાળકોની અંદર એક નવી કુતૂહલતા અને ઉત્સાહ જોવા મળે છે અને આ શાળાના શિક્ષક જે સાથે રહી મંસૂરીભાઈએ ખૂબ સાથે રહી અને આ મહેનત કરી છે અને આનો લાભ આજુબાજુના વિદ્યાર્થીઓને મળે એ આશયથી આ પ્રદર્શન ગોઠવ્યું છે. Thank you.
મિલી ગયો આ છોકરા મિલી ગયો આ છોકરા